અત્યારે લોકડાઉન છે અને લોકડાઉનમાં વ્યસનની લોકો ગુટકા, પાન, મસાલા, બીડી અને સિગારેટ માટે રીતસરના તડફી રહ્યા છે અને આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી મોઢે માંગી કિંમત ચૂકવી તેની ખરીદી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 37 દિવસથી લોકડાઉન હોવાના લીધે આવા વ્યસની લોકોના ખિસ્સા પણ ખાલી થઈ ગયા છે. ત્યારે આવી ચીજ વસ્તુઓ ખરીદવા માટે લોકો આવી ચીજ વસ્તુઓની ચોરી કરવા ચડી ગયા છે. અને થરાદમાં આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક તમાકુ અને ગુટકાના ગોડાઉનમાં ચોરીની ઘટના બની છે. થરાદમાં આવેલી અંબિકાનગર સોસાયટી નજીક શ્રી શક્તિ કોમ્પ્લેક્સના પાછળના ભાગમાં આવેલા ગોડાઉનમાં તસ્કરો નિશાન બનાવીને ગુટકાના 14 થેલાની ઉઠાતરી કરી ગયા છે. આ ઘટનાને પગલે ગોડાઉનના માલિકે થરાદ પોલીસ મથકમાં જાણ કરતા થરાદ પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અને વિજય શોપિંગમાં મારે ગુટકાનો પર મસાલાનો વેપાર કરું છું અને લોકડાઉન થયો એ પછી હું મારો માલ અંદર જ પડ્યો હતો અને હું બીજા ત્રીજા ચોથા દિવસે વખારના અને દુકાનના લોક જોવા આવતો અને 27 તારીખે હું આવ્યો હતો બપોરે. ત્યારે મારી દુકાનો મેં લોક તો સહી સલામત માલ હતો અને પાછો હું 29 તારીખે લોક જોવા આવ્યો ત્યારે વખારમાંથી બારી તોડી અને 14 કટા મારો પાન મસાલા એનો માલ કાઢેલો છે. અને મેં પોલીસનો સાહેબને જાણ કરી સાહેબ ત્યાં આવી અને આગળની કાર્યવાહી કરવા માટે કરીને અનુરોધ કર્યો છે.